दोस्तों आजे आपणे जईशुं पंचमहाल जिल्लाना जंगलोमां जांबू घोड़ानी पासे आवेला जंड हनुमानजी मंदिरना दर्शने। साथे ज आपणे जोईशुं भीमनी घंटी अने अर्जुने बाण मारीने बनावेलो कुंड। तो सौप्रथम हुं तमने जणावुं के आ जग्याए केवी रीते पहोंची शकाय। दोस्तों सामे देखाय छे पावागढ़नो पर्वत अने आपणे जवानुं छे जांबू घोड़ा तरफ। जांबू घोड़ा तमने आज एक चार रस्ता जेवुं छे। आ चार रस्ता जो सामे जे वाहन जाय छे ए रस्ता तरफ आपणे जवानुं छे। अहीं लखेलुं पण छे जांबू घोड़ा अने अहींयाथी लगभग 30-35 किलोमीटरना अंतरे जांबू घोड़ा छे। तो चालो जईए। जंड हनुमान जवा माटे हूँ एक जगह आवी गयो छूँ। जिलो छे पंचमहाल। इको टूरिज्म सेंटर पण आ बाजू छे, कडा डेम पण आ बाजू छे। तो सामे एक रस्तो छे, त्यां ज जंड हनुमान अने बीजी केटलीक जग्याओ पण छे जोवानी। आपणे ज्यां जशुं अहींयाथी जंड हनुमान अंदरनी साइडमां अंदाजे 10 किलोमीटरना अंतरे छे। जांबू घोड़ाथी आ जे जंड हनुमान छे તે જવાનો રસ્તો કંઈક આવો છે। અડધો કાચો છે, અડધો પાકો છે અને બંને બાજુ છે સૂકું જંગલ। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે છતાં પણ જંગલ સૂકું છે। અહીંયા તમને કોઈ પ્રાઇવેટ વાહન નહીં મળે, માત્ર ને માત્ર તમારે પોતાનું વ્હીકલ લઈને આવવું પડશે, કાં તો પછી જ્યાંથી તમે આવતા હો ત્યાંથી ભાડે કરીને આવો તો પણ વાંધો નહીં। અહીંયા કેટલાક હિંસક પ્રાણીઓ પણ જોવા મળે છે, એટલા માટે સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી જંડ હનુમાન તમારે આવવાનું નથી। કારણ કે વચ્ચે કોઈ પેટ્રોલ પંપ પણ નથી, કોઈ એવા ખાસ ગામ પણ નથી આવતા। કે આવી ગયું છે જંડ હનુમાન દાદાજીનું મંદિર। આ એનો ગેટ છે, મહિનાનો દરવાજો, અને બંને બાજુ નાસ્તાની અને પ્રસાદીની વગેરે વગેરે સ્ટોલ નાખેલા છે। તો મારી પાછળ જંડ હનુમાનજીનું મંદિર છે। મંદિર ખુલવાના જો સમયની વાત કરીએ તો સવારે 6 વાગે ખુલી જાય છે। મંદિર બંધ થવાનો જે સમય છે રાતનો 8 વાગ્યાનો છે। સવારની આરતી સવારને 6 વાગે થાય છે અને રાત્રિ રોકાણની સખત મનાય છે, મતલબ કે રાત્રિ રોકાણની કોઈ સુવિધા પણ નથી। કેટલાક પગથિયા ચડવાનો હોય છે આપણે મંદિર સુધી પહોંચવા માટે, બસ સમજો ને કે 30-40 પગથિયા છે। આપણે અત્યારે આવી ગયા છીએ જંડ હનુમાન મંદિરની એકદમ બહાર। સામે છે દાદાની મૂર્તિ। દાદાનો ઇતિહાસ પણ આપણે જાણીશું, ત્યાંના જે પૂજારી છે તેની પાસેથી, ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા છે, ઘણા બધા ભક્તો પણ છે। તમે ક્યાંથી આવો છો? છોટા ઉદેપુરથી। પહેલી વખતે આવો છો કે આવો છો તમે? અચ્છા, તો કેવું તમે હજી દર્શન કરો છો, કેવું લાગે છે મંદિર તમને? શાંતિવાળું જંગલમાં જે સારું લાગે છે, નેચરલ। આપણી સાથે છે અમરસિંહભાઈ કે જેઓ આ જગ્યાના પૂજારી પણ છે। જંડ હનુમાનજી મંદિર છે એનો ઇતિહાસ શું છે? ગામનું નામ જંડ છે। અચ્છા, ગામનું નામ જંડ છે, એના પછી જંડ હનુમાન કહેવામાં આવે છે। ઓકે, મૂર્તિ પુરાણી છે, કહેવાય છે કે તારે પાંડવ વનવાસમાં આવેલા પાંડવ રોકાયેલા પાંડવ ટાની મૂર્તિ કહેવામાં આવે છે, હેડુંબા પાંડવ ટાની। અચ્છા, 18 ફૂટ લંબાઈ છે, એ શું શનિ છે? શનિ મહારાજ છે। અચ્છા, એને પગ ઉપર પગ રાખેલો છે માથા ઉપર, અને વર્ષમાં બે વાર મેળા થાય છે, હનુમાન જયંતિ ચૈત્રીસું પૂનમનો મેળો અને મોટો મેળો છેલ્લા શ્રાવણ માસ વર્ષમાં બે વાર મેળા થાય છે। અચ્છા, શનિ અને રવિ અને મંગળ ચાલી રહી છે, અને લોકો અહીંયા વધારે શનિ માનતા રાખતા હોય છે? અહીંયા તો બધી ઘરે બધી માતા માનતા રાખે સાહેબ, બધા જે પોતપોતાનું જેવું જેવું કામ જેવું જેવું એ। અચ્છા, જેવી જેની શ્રદ્ધા શ્રદ્ધા। અચ્છા, અને દબા તેલ ચડાવે, તેલ ચડાવે, અને કોઈક તોરણ લાવે, નાળિયેર તોરણ લાવે, કોઈ લાવે, કોઈ ફળફળાદી લાવે। અને આજે આખું મંદિર હાલમાં આપણે જોઈ રહ્યા છીએ, એ ક્યાં કેટલો સમય બનાવ્યું છે, કેટલા સમય પહેલાં બનાવ્યું છે? 15 વર્ષ ખુલ્લી મૂકી હતી, પેલા ખુલ્લી જગ્યા હતી। અચ્છા, સુધાર થઈ। અચ્છા, આ પથ્થર શિલા છે ને, એક મોટી કુદરતી મૂર્તિ છે, આ શિલા માંથી બનેલી છે, એ શણગાર છે એ જ, બાકી તો કુદરતી મૂર્તિ છે। 5000 વર્ષ જૂની આ જગ્યા હોવાની મનાય છે। અચ્છા, તો દોસ્તો આજે જંડ હનુમાનજીની જે મૂર્તિ છે 18 ફૂટ લાંબી છે, જેવી રીતે દાદાએ કીધું એમ, અને આખી પ્રાકૃતિક રીતે પથ્થરમાંથી નીકળેલી મૂર્તિ છે, કોઈ કોતરેલી નથી, એની ઉપર દાદાને શણગાર કરવામાં આવેલો છે, નીચે શનિદેવ છે જેને પનોતી કહેવામાં આવે છે। તો દોસ્તો પહેલાંના સમયમાં જ્યારે આ મંદિર બનાવવાનું નહોતું આવ્યું ત્યારે કંઈક આ મુજબનું આખું મંદિર હતું। મંદિરનો તો એક ખુલ્લી જગ્યા હતી, એક પથ્થરમાંથી કોતરાયેલી દાદાની આખી પ્રતિમા હતી। તમને આ ફોટો જે છે બહુ જૂનો છે એટલે એટલી બધી ખબર નહીં પડે, પણ થોડો અંદાજ આવી જશે કે આ જગ્યા પહેલાં કેવી હતી। હવે જુઓ અત્યારનો સમય જોઈ લો, અને હવે હું તમને દેખાડું કે અત્યારે કેવું થઈ ગયું છે। આ જુઓ, હવે આવું મંદિર બની ગયું છે, જુઓ આખી શિકલ બદલાઈ ગઈ છે, અને ઘણી બધી સુવિધા પણ ભાવિકો માટે કરવામાં આવી છે। તો અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો, થોડીક ખુલ્લી જગ્યા છે, ઉપર તો છે છાપરું પણ આમ થોડીક ખુલ્લી છે, જ્યારે ભીડ હોય ત્યારે લોકો અહીંયા બેસતા હોય છે। હવે અહીંયા તમે દાદાને જાતે તેલ ચડાવી શકો છો, આ તેલ ચડાવવા માટેની એક નહેર જેવું બનાવી છે, અહીંયા તમારે તેલ ચડાવી દેવાનું, સિંદૂર ને જે વગેરે છે, અને સીધું જે છે આ આખું જે એક
મસ્ત મજાની સગવડ છે, એના માધ્યમથી દાદાને તમારું જે છે તેલ ચડી જશે. દોસ્તો ઉપર જે તમને જાળી દેખાય છે ત્યાં જંડ હનુમાનજીનું મંદિર છે. આપણે આ પગથિયા ચડીને ઉપર ગયા હતા, દર્શન થઈ ગયા છે. હવે જે મહારાજ જે શંકર ભગવાનના મંદિરની વાત કરતા હતા તે મંદિર આ છે. અંદર એક નાનીમથી શિવલિંગ છે. આ પૌરાણિક મંદિર છે, થોડું રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યાંના મહારાજે એક વાત મને કીધી હતી કે ભાઈ અહીંયા ભીમની ઘંટી છે જ્યાં તેઓ અનાજ દળતા હતા, અને અર્જુન એક જગ્યાએ બાણ મારીને પાણી પણ કાઢેલું. ત્યાં આજે પણ નિત્ય રોજે રોજ પાણી નીકળે છે. તો એ બંને જગ્યા પણ આપણે હવે જોઈશું. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા અહીંયા છે. એક નાનો અમથો કૂવો જેવો છે, તો એ પણ જોઈએ. જો એમાં પાણી પણ છે. તો એવું મનાય છે કે ભાઈ આ જે જગ્યા છે, આ જે કુંડ છે અથવા કૂવો જે પણ હોય, એને અર્જુને બાણ મારી અને પાણી કાઢ્યું હતું, અને પાણી દ્રૌપદીને પાયું હતું. કારણ કે દ્રૌપદીને તરસ લાગી હતી, આખો વન વગડો છે, કે પાણી હતું નહીં એ સમયે. એટલે તેમણે વચ્ચેનો રસ્તો કાઢી આ જગ્યાએ બાણ માર્યું, પાણી નીકળ્યું. 5000 વર્ષ બાદ આજે પણ ત્યાં પાણી અવિરત નીકળે છે અંદરથી. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભીમની ઘંટી પાસે. સામે લખેલું જુઓ તમે કે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા રોકાણ હતા ત્યારે ભીમ આ જ ઘંટી જે છે તેમાં અનાજ દળતો હતો. જૂનવાણી સમયમાં લોકો પથ્થરથી ઘંટી બનાવતા હતા, એ ઘંટી છે. અને આ બે પથ્થરની વચ્ચે અનાજ પીસવામાં આવતું હતું. ઉપરથી કંઈક આ મુજબની આ ઘંટી લાગે છે. તો કંઈક આવી છે ભીમની ઘંટી. ઘણી બધી મોટી સાઇઝ છે અને વજન તો ઘણો બધો હશે ભાઈ. ભીમ હતો એટલે એવું જ કહી શકતો હતો, આપણું કામ નહીં. અને આ મારા શબ્દો નથી, અહીંયા લખેલું છે જુઓ તમે. પાંડવો વનવાસ દરમિયાન ભીમ જે છે અહીંયા અનાજ દળતો હતો તે ભીમની ઘંટી આ છે. તો દોસ્તો તમે જોયું આખું જંગલ છે, જંગલ વિસ્તાર છે. અને જો તમે અમદાવાદથી અહીંયા આવતા હોય તો અમદાવાદથી વાયા પાવાગઢ થઈને અહીંયા આવી શકો છો તમે જાંબુઘોડા થઈને. અમદાવાદથી આ જગ્યાનું અંતર હશે અંદાજે 180 થી 190 કિલોમીટર. અને માની લો કે જો તમે વડોદરાથી આવો છો તો વડોદરાથી આ જગ્યા થશે અંદાજે 100 કિલોમીટર. ત્યાંથી પણ તમારે પાવાગઢ આવવું પડશે, પાવાગઢથી જાંબુઘોડા અને જાંબુઘોડાથી આ જંડ હનુમાન. દોસ્તો આ મંદિરમાં ભાવિકોને જમવાની કોઈ વ્યવસ્થા નથી, અહીંયા રાતે રોકાવાની કોઈ વ્યવસ્થા નથી. એટલે જો તમે અહીંયા આવતા હો તો સાથે નાસ્તો લેતા આવજો. દોસ્તો જંડ હનુમાન મંદિરનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.